से नौकरी शुरू करी। नमो हरि हंता नमो सिद्धानं नमो आयायानं नमो वर्जायानं नमो लोये सर्वसाधूनं। આપણે જૈન સિદ્ધાંત અરે જૈન તત્વ પરિચયનો સ્વાધ્યાય કરીએ છીએ, એનાથી આપણે જૈન ધર્મના એકદમ બેઝિક પાયાના એકદમ ફાઉન્ડેશનના સિદ્ધાંતોની ચર્ચા કરીએ છીએ। અને જૈન ધર્મ શું એકચ્યુઅલી આ વસ્તુ સ્વરૂપના એકદમ ફાઉન્ડેશનના સિદ્ધાંતની ચર્ચા કરીએ છીએ। ગુરુદેવ કહે છે ને કે જૈન ધર્મ કોઈ વાડો નથી, કોઈ સંપ્રદાય નથી, કે કોઈને પૂછવામાં આવે કે ફાયર કેવી છે તો ગરમ છે તેમાં કયો ધર્મ આવે, ધેર નો ધર્મ ને ઇન ધર્મ। પણ એકચ્યુઅલી આપણે જૈન ધર્મનું એવું જ છે કે આપણે જે અત્યારના બધી ચર્ચા કરીએ ને એ એકદમ ખાલી સબસ્ટન્સ કેવી રીતના છે એ જ આપણે ચર્ચા કરીએ છીએ। હવે સૌથી પહેલા અમુક અનાઉન્સમેન્ટ કરવાની છે, તો બે ચાર અનાઉન્સમેન્ટ કરી દઈએ। અચ્છા, આપણે શરૂઆતમાં વાત કરી હતી, ફરીથી એકવાર રિપીટ કરી લઈએ, આ કોર્સનું સ્ટ્રક્ચર એવી રીતના છે કે આપણે 1 યરનો કોર્સ આ કરીએ છીએ। નેક્સ્ટ દિવાળીમાં જ્યારે આપણી જાત્રા થશે ત્યારે આની ફાઇનલ એક્ઝામ થશે, વચમાં ઇન બિટવીન સમવેર વી વિલ ટ્રાય ટુ ડુ એ ઇન બિટવીન એક્ઝામ ઓલ્સો, પ્લસ આપણે જે એક્ટિવિટી શીટ ક્લાસમાં કરીએ છીએ એ અને જે હોમવર્ક અસાઇનમેન્ટ સબમિટ કરવામાં આવે છે એ બેના માર્ક્સ કાઉન્ટ થાય છે અને દેર વિલ બી 1 ઓરલ એક્ઝામિનેશન ઇન એડિશન ટુ રિટન જે હેમનભાઈ લેશે। એટલે દિસ ઓલ વિલ કમ્બાઈન અને આપણને ફૂલ એનાથી માર્ક્સ મળશે। સો ધ મેસેજ ઇઝ કે આપણે જે પણ એક્ટિવિટી શીટ્સ અને હોમવર્કની શીટ્સ આપણે કરીએ છીએ પ્રિઝર્વ ઓલ ઓફ ધેમ, એક ફોલ્ડર બનાવીને બધી સાચવીને રાખજો, કેમ કે આપણને એન્ડમાં બધી કામ આવશે। એટલે ફાઇનલ એક્ઝામ પણ એના બેઝિસ પર આવશે, એટલે એ રીતે તમને રીડ કરવા માટે સારું પડશે। અચ્છા, વન મોર થિંગ, જે આપણે જે હોમવર્ક અસાઇનમેન્ટમાં આપણે જે પણ અલગ અલગ કંઈ લખવા માટે આપીએ છીએ, જો એમ કીધું હોય કે તમે તમારી જાતે વિચાર કરીને લખો દેન ધેર ઇઝ નો નીડ, પણ જો એમ કીધું હોય કે સપોઝ કોઈ પણ બે તીર્થંકરની સ્ટોરી લખો કે કાંઈ પણ, તો એ સ્ટોરી તમે ક્યાંથી લીધી છે રાઇટ ધેટ રેફરન્સ ઓલસો, જસ્ટ ડોન્ટ રાઇટ આઉટ ઓફ યોર કે ભાઈ મને આ યાદ છે, મને નાનપણમાં કોઈ કીધી હતી એટલે મેં લખી નાખી, એમ નહીં, ક્યાંકથી વાંચીને આ રેફરન્સથી મેં લખી છે એ રેફરન્સ પણ જોઈએ। This is a good practice that we are trying to develop કે ફ્યુચરમાં જે આપણને રેફરન્સિંગથી જો એને 2 વર્ષ પછી આપણે જ વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે અહીંયાથી લીધું છે, બરાબર છે। અચ્છા, હવે વન ફાઇનલ થોટ કે આ એક્ટિવિટીઝ અને હોમવર્ક અસાઇનમેન્ટ એ બધું પ્રિપેર કરવા માટે ઘણા બધા લોકો ઘણો બધો ટાઈમ સ્પેન્ડ કરે છે। યુ કેન ઓલમોસ્ટ ઇમેજિન કે 1 man week એક જણ કન્ટિન્યુઅસલી આ 1 કલાકની પાછળ માટે આના પર જ કામ કરે છે, તો સામેથી પણ અમને વી એક્સપેક્ટ ધેટ ટાઈપ ઓફ રિસ્પોન્સ। ઘણા બધા લોકોના ઘણા બધા હોમવર્ક્સ બાકી છે, હજી એવા બી લોકો છે જેણે ફર્સ્ટ અને સેકન્ડ હોમવર્ક સબમિટ નથી કર્યા, સો હાઉ કેન વી ગેટ ધોઝ, શુડ વી સેટ સમ ટાઈમલાઈન કે તમારે આ હોમવર્ક અસાઇનમેન્ટ આટલા ટાઈમમાં સબમિટ કરવાનું છે? હા, અને જનરલી હોમવર્ક્સ આર નોટ ધેટ ટાઈમ કન્ઝ્યુમિંગ, રાઈટ, વી આર પ્રીટી સ્ટ્રેટ ફોરવર્ડ જનરલી, અમુક એકાદ વીકનું કદાચ 2 સ્ટોરી વાંચતા કદાચ ચલો તમને હાફ એન આવર 1 અવર લાગે, બાકી બધા તો કદાચ 5-5, 10-10 મિનિટના જ હોમવર્ક છે। એટલે હમણાં જે હોમવર્ક આપવામાં આવે કે ના એક્સપેક્ટ કે નેક્સ્ટ વીક પહેલાં તમે એને સબમિટ કરશો, ઇધર ઇન રિટન કોપી અથવા ઇલેક્ટ્રોનિક, વોટ એવર યુ ફીલ કમ્ફર્ટેબલ, વિચ એવર લેંગ્વેજ યુ ફીલ કમ્ફર્ટેબલ, ધેર ઇઝ નો રિસ્ટ્રિક્શન। અત્યારના જો જે રીતના લખીને જ આવ્યો છે એક સેપરેટ પેજમાં, હા, એટલે આજે જે હોમવર્ક આપવામાં આવે એ નેક્સ્ટ ક્લાસમાં તમારે સબમિટ કરવાનું, નેક્સ્ટ ક્લાસમાં, કેમ કે ઘણા લોકો બહુ દૂરથી આવે છે, સો યુ ડોન્ટ હેવ ટુ સેપરેટલી કમ ફોર ધેટ, પણ ખાલી નેક્સ્ટ ક્લાસમાં પણ લેવાશો તો ચાલશે। ઓકે, આટલું ક્લિયર છે?
ઓકે ચલો, તો આપણે આજનો ટોપિક શરૂ કરીએ. સૌથી પહેલાં થોડું રિવિઝન કરીએ. રિવિઝન બી આપણે આજે બુકના બેઝિસ પર જ કરીશું. બધા પાસે બુક છે? આજે નથી, જો ત્યાં એક એક્સ્ટ્રા કોપીસ પડી હશે, યુ કેન ટેક ઇટ ફ્રોમ ધેર. બુક અને નોટબુક તો હંમેશા સાથે જોવી જોઈએ. એક નોટબુક, એક પેન અને આ બુક, આ ત્રણ વસ્તુ ઓલવેઝ કેરી કરજો. ઓકે, જો આપણે આજે વી આર સ્ટાર્ટિંગ વિથ સમ પાર્ટ ઓફ ચેપ્ટર નંબર 3. સમ પાર્ટ નહીં, લગભગ આખું ચેપ્ટર નંબર 3 આપણે કવર કરશું આજે. જો સૌથી પહેલાં આપણે આ પાઠશાળામાં શું આપણે શું કવર કરીએ છીએ, જૈન તત્વો પરિચય કરીને બુક છે, પણ એમાં સૌથી પહેલાં ચેપ્ટરમાં શું આવ્યું હતું? જો આપણો આ બુકનો જે સેકન્ડ પેરેગ્રાફ જ છે ને, એમાં જ છે. સેકન્ડ પેરેગ્રાફમાં સેકન્ડ લાઈન ગુજરાતી હોય કે હિન્દી, બંનેમાં લગભગ સેમ જ છે. જો પ્રત્યેક આત્મા પરમેશ્વર બની શકે છે, તે પ્રમાણે આપણે પહેલા જોઈ ગયા. પહેલા જોઈ ગયા એટલે આગળના ચેપ્ટર્સમાં આપણે જોઈ ગયા. થર્ડ ચેપ્ટર જ્યાંથી બી સ્ટાર્ટ થાય ને, પેજ નંબર હિન્દી છે 12 અને ગુજરાતી છે 13. મળ્યું? જો એમાં ફર્સ્ટ ચેપ્ટરમાં શું આવ્યું હતું કે પ્રત્યેક આત્મા પરમેશ્વર બની શકે છે, તે આપણે પહેલા જોઈ ગયા. માટે હું આત્મા છું તે સૌ પહેલા જાણવું જોઈશે. તો આપણે એના પર ઘણું બધું ડિસ્કશન કર્યું હતું કે આત્મા જેવી કોઈ વસ્તુ છે દુનિયામાં, અને આપણે જાતે ફીલ કરી શકીએ છીએ કે આપણે આત્મા છીએ. કેમ કે આપણે અલગ અલગ એક્ઝામ્પલ્સથી આપણે જોયું હતું કે કોઈ મરી ગયું હોય અને એની પહેલા, જસ્ટ મળવા પહેલાનો એ માણસનું જ કમ્પેર કરીએ, તો એવી શું વસ્તુ હતી જે એમાંથી વહી ગઈ? એક એક્ઝામ્પલ છે. બીજું એક્ઝામ્પલ, જે આપણા જ્ઞાનની તાકાત એક ભાવથી બીજા ભાવમાં પણ ઘણા અંશો આપણને જોવા મળે છે. જાતિ સ્મરણ જ્ઞાન છે, ઔધિક જ્ઞાન છે, આ બધા. તો એ જો આત્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ ન ગયો હોય, તો એ શરીરમાં એવી તાકાત કેવી રીતે આવે કે પહેલાં કોઈ તો બીજા વિચિત્ર શરીરમાં શું થઈ ગયું એ જાણી શકે? ના આવી શકે, બરાબર. એટલે એવા આપણે ઘણા બધા ઉદાહરણ જોયા હતા કે આત્મા જેવી કોઈ વસ્તુ છે. હવે એની પછી આપણે સેકન્ડ ચેપ્ટરમાં શું જોયું હતું, કોઈને ખ્યાલ છે? હા, જો એ જ પેરેગ્રાફમાં ફર્સ્ટ લાઈન જ છે, ઈશ્વર અને પરમેશ્વરનું સ્વરૂપ કેવું હોય છે તે આપણે વિશેષ તે વિશે આપણે પત્ર ક્રમાંક 2 વિચાર કર્યો, બરાબર છે. ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે જોયું કે જીવ પોતે છે અને પોતે પરમેશ્વર બની શકે છે એવી એનામાં તાકાત છે, એટલે કે સાચા સુખનું સ્વરૂપ શું હતું એ આપણે થોડુંક જોયું. અને પછી સેકન્ડ ચેપ્ટરમાં આપણે જોયું કે સાચા દેવ કેવા હોવા જોઈએ, એમાં આપણે સર્વજ્ઞ ભગવાનની સિદ્ધિમાં પણ ઘણા બધા પોઈન્ટ અલગ અલગ રીતે જોયા હતા, બરાબર છે. એના પછી આપણે સર્વજ્ઞ ભગવાનની સિદ્ધિમાં જ કન્ટિન્યુએશન કર્યું હતું કે ત્રણ મૂળતા વિશે આપણે શરૂઆત કરી હતી. ઓલમોસ્ટ હાફ કે 3/4 ટોપિક થઈ ગયો એ આપણે થોડું કન્ટિન્યુ કરશું. આપણે આ બુકમાંથી થોડું જોઈ લઈએ, એના પછી એના પર આવશું ફરીથી. હવે જો એનાથી આગળ પછી નેક્સ્ટ પેરેગ્રાફમાં શું આવે છે, નેક્સ્ટ પેરેગ્રાફના ઓલમોસ્ટ લાસ્ટ 4 લાઇન્સ છે. આમાં ગુજરાતીમાં જો થર્ડ લાસ્ટ લાઇન કે વિતરાગી એટલે જેમને મોહ રાગ દ્વેષનો અંશ પણ નથી, અને એની ઉપર જે સર્વજ્ઞ ભગવાન છે એની પરિભાષા છે કે જે જીનેન્દ્ર વાણી જેનું સત્ય પ્રતિપાદન કરી શકે છે, અને જીનેન્દ્ર સ્વરૂપ વિતરાગી અને સર્વજ્ઞ છે. એવી રીતના આપણે જે કન્ટિન્યુએશનમાં સર્વજ્ઞ ભગવાન છે તો કેવા હોવા જોઈએ, કે જે સૌથી પહેલા જીવ વિતરાગી થાય
અને પછી ઈચ જીવ સર્વજ્ઞ થાય એટલે કે એમને ત્રણ લોક અને ત્રણ કાળના દરેક પદાર્થના ગુણ અને પર્યાય સહિત પ્રત્યક્ષ અને યુગપર એટલે એક સાથે જાણી શકે. બરાબર, એનાથી આપણે જોયું હતું કે આ આવા બી કોઈ એક જીવ હોય છે જે આ રીતના વિતરાગીને સર્વજ્ઞ હોઈ શકે. તો હવે કોઈને આખા વિશ્વનું પ્રતિપાદન કરવું હોય, કોઈને આખા વિશ્વનું ડિસ્ક્રિપ્શન આપવું હોય તો હુ ઇઝ ધ બેસ્ટ સુટેબલ પર્સન? કે જેમને આખા વિશ્વનું જ્ઞાન હોય એ જ તો કરી શકે ને. એટલે સર્વજ્ઞ ભગવાન જ એક એવા વ્યક્તિ છે કે એક એવા આત્મા છે કે જે પોતાની દિવ્ય ધ્વનિમાં આખા વિશ્વના દરેક દ્રવ્યનું સ્વરૂપ કેવું છે એ આપણને સમજાવે છે. અને એ દરેક દ્રવ્યનું સ્વરૂપ કેવું છે એ જે બુક્સમાં લખેલું છે એને જ આપણે જીનવાણી કરીએ છીએ. અને એ જ માર્ગ પર આપણે આગળ વધીને જેઓ આપણા કરતા થોડા વધારે આગળ છે, મુનિ છે અથવા જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ છે, એને આપણે સાધક જીવો કહીએ છીએ. એટલે પરમાત્મા, એમનો ઉપદેશ એટલે જીનવાણી, સાધક જીવો, અને આપણે એનું જ અનુસરણ લેવાનું છે એટલે એ જ આપણો ધર્મ. બરાબર, આખું કન્ટિન્યુએશનમાં ફ્લો સમજાય છે? તો આવી રીતે આપણે જોયું કે આપણા માટે એટલે ધર્મ શું એક વસ્તુ છે કે એવા કોઈ ભગવાન થઈ ગયા છે જે આખા વિશ્વને જાણે છે અને આખા વિશ્વને જાણીને એમનું સ્વરૂપ આપણને સમજાવે છે દિવ્ય ધ્વનિ દ્વારા. એટલે તીર્થંકરોએ કહેલી વાત દિવ્ય ધ્વનિ, જે પછી એમના પરંપરાએ જે બધા આચાર્યો થઈ ગયા એમણે પોતાના જ્ઞાનમાં એક તો જાણી, ખાલી જાણીને પોતે અનુભવ કરીને એને ટેસ્ટ કરી જોઈ, જો એની પછીના જ પેરેગ્રાફમાં એ જ વાત કરે છે કે જે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ ઓમકાર રૂપે સર્વાંગોમાંથી ઈચ્છા વિના કરે છે, એને સમોચરણમાં ઉપસ્થિત જીવ એટલે કે મનુષ્ય તિર્યંશ દેવગતિ પોતપોતાની શક્તિ અનુસાર ગ્રહણ કરે છે. પછી ગણધર આચાર્ય એનામાંથી દ્વાદશાંગની રચના કરે છે. એના પછી અલગ અલગ આચાર્ય એમને દીર્ઘકાળ સુધી પરંપરાથી એટલે વન આફ્ટર ધી અધર, એક જણ બીજા જણને કે એક ગુરુ બીજા ગુરુને કે બીજા ગુરુ ત્રીજા ગુરુને કે એવી રીતના પરંપરાથી એકબીજાને કહીને ઓરલ પહેલા તો પાસ થયું એ નોલેજ. અને પછી એમ થયું કે હવે ઓરલ પાસ કરવું બહુ ડિફિકલ્ટ છે કેમ કે લોકોની બુદ્ધિ ઘટતી જાય છે, એટલે એમણે સ્ક્રિપ્ચર્સના ફોર્મમાં બધું રાઇટ કરી નાખ્યું, બધા શાસ્ત્ર જે લખ્યા આચાર્ય. અને એના પછી જ આપણા બધા પૂર્વજો થઈ ગયા ગુરુદેવશ્રી, એમની પહેલા બધા કોડમલજી, એમની પહેલા બનારસીદાસજી, એમની પહેલા અમૃતચંદ્રાચાર્ય, એમની પહેલા કુંકુંદ આચાર્ય, એ આખા પરંપરાથી આપણને બધા ગ્રંથો મળ્યા છે. એટલે બધા આપણા માટે ઘણા ઉપકાર માટે પાત્ર છે, એટલે એ લોકો આપણા ઘણા ઉપકારી છે. શરૂઆત થઈ હતી બધા પ્રાકૃત ગ્રંથો થી, એના પછી સંસ્કૃતમાં લખાયા કેમકે ત્યારે ઈ લેંગ્વેજ ચાલતી હતી, એના પછી બધા અલગ અલગ લેંગ્વેજીસમાં લખાયા કે લોકોને કેવી રીતના મેસેજ ઈઝીલી સમજાય એના માટે જે બધા અલગ અલગ અટેમ્પ્ટ્સ કર્યા છે. બરાબર, હવે જો એમાં જ આગળ હવે એટલે આ જો આપણને આજે ધર્મનું સ્વરૂપ એકચ્યુઅલી આપણે વાત થઈ ગઈ કે ધર્મ એટલે શું છે કે વસ્તુનું સ્વરૂપ જ છે. કોઈ કે આઈસ કેવો છે તો ઠંડો છે, એવું કેવું એ આઈસનો ધર્મ છે. આપણે ગુજરાતીમાં છે ને જે આપણે કહીએ ને પ્રોપર્ટીઝ, એ પ્રોપર્ટીઝને ગુણ ધર્મ કહેવાય. જે આપણે કહીએ ને ફિઝિક્સમાં આની પ્રોપર્ટીઝ આ છે એને ગુજરાતીમાં કહેવાય કે આના ગુણધર્મો આ છે. એટલે ધર્મ શબ્દ જ એનો મિનિંગ જ એ છે કે આની પ્રોપર્ટીઝ જે છે એ એના ધર્મ છે. એવી રીતના આખા છે છ દ્રવ્યની જે પ્રોપર્ટીઝ છે એ એના ધર્મ છે. તો આપણે જીવની જે પ્રોપર્ટી છે કે જીવનું કામ શું છે, જાણવા દેખવાનું કામ છે, તો એમનું જાણવા દેખવાનું કામ એ જ જીવનો ધર્મ છે. હવે એને છોડીને આપણે જે બધા મિથ્યા દ્રષ્ટિમાં મિથ્યા દર્શનમાં ફસાયેલા છે, આપણે બધું એ જાણવા દેખવાનું છોડીને હું આ કરી લઉં આ કરી લઉં આ કરી લઉં એ કરવા કરવાની પાછળ અટકેલા છે, એ જ આપણી રોંગ બુદ્ધિ છે. ત્યાંથી હટીને જે આપણો નેચરલ સ્વભાવ છે ખાલી જાણવા જાણવાનો, એના ઉપર આવવું એ જ આપણો ધર્મ છે. બરાબર, તો હવે આપણે એક બહુ સરસ આ બુકમાં જ એક એક્ઝામ્પલ આપ્યું છે કે
જો સેકન્ડ પેજ નંબર 14 ગુજરાતી બુકમાં છે અને હિન્દીમાં 13 ગુજરાતી બુકમાં ઓલમોસ્ટ લાસ્ટ પેરેગ્રાફ અને હિન્દીમાં સેકન્ડ લાસ્ટ. આપણે કોલેજમાં જઈએ તો બધા ટીચર્સના ખાલી ગુણગાન કરવાથી કે એમની આપણે બહુ પ્રેઝ કરીએ ટીચર્સને, કે એમને નમસ્કાર કરીએ, એમને અર્ઘ ચડાવીએ, તો આપણને બધું જ્ઞાન આવી જશે? નહીં આવે ને. આપણને બધું જાણવા માટે એફર્ટ કરવી પડશે ને. એ ટીચર શું કહે છે એને પહેલાં સાંભળવાનું, એના પછી વિચાર કરવાનો, અલગ અલગ બુક્સમાંથી વાંચવાનું અને એને કન્ટિન્યુઅસલી આપણા થોટ પ્રોસેસમાં ક્લેરિફાય કરતા રહેવાનું, અને એના પછી તો પણ કાંઈ ન સમજાય તો ફરીથી ટીચરને જઈને પૂછવાનું. આ કોઈ પણ સ્વાધ્યાય આપણે જે કરીએ ને, આ એનો પ્રોસેસ છે. તો અહીંયા રિલિજનમાં પણ એવું જ છે, જે સાચી વસ્તુ છે એને આપણે પહેલાં સાંભળીએ, ગુરુદેવશ્રીના પ્રવચનમાં સાંભળીએ, કે આપણા બુક્સમાં લખેલું છે એમાંથી વાંચીએ, એના પર અલગ અલગ રીતે વિચાર કરીએ, અને વિચાર કરીને આપણે આપણી જાતના જ જે વસ્તુ સ્વરૂપ ક્લિયર કરીએ, એ જ ધર્મ સમજવાનો એક પ્રોસેસ છે, આખો ઉપાય છે. બરાબર. તો હવે એ પ્રોસેસમાં આપણે આજે એ જોશું કે આ તત્વજ્ઞાનના શું અલગ અલગ બેનિફિટ્સ છે. તો એની પહેલાં આપણે જોયું કે આવી રીતના જે સાચો માર્ગ સમજવાનો પ્રોસેસ તો આ છે કે આપણે જાણીએ, એના પર વિચાર કરીને સમજીએ, પણ એને છોડીને વિશ્વમાં બીજા કેટલા બધા લોકો છે જે બધું અલગ અલગ રીતે ધર્મને ફોલો કરતા આપણને દેખાય છે. તો એ અલગ અલગ રીતે જે ફોલો કરતા દેખાય છે એને શાસ્ત્રોમાં ત્રણ મૂળતા તરીકે કીધું છે, અથવા એનો જ બીજો વર્ડ છે કે કુદેવ, કુગુરુ ને કુશાસ્ત્ર. બરાબર. તો આ એક આજની એક્ટિવિટી શીટ છે, હું પાસ કરું છું. એ ત્રણ મૂળતા પર જ છે, લાસ્ટ ટાઈમનું થોડુંક રિવિઝન છે, આપણે એને ફિલ કરીએ. ઇટ્સ વેરી સિમ્પલ ટુડે, એટલે 2-5 મિનિટ જ લાગશે. જે ઓનલાઈન લોકો જુએ છે
એવરનોટ પર પણ આ શીટ મૂકી દીધી છે અને બધાને ઈમેલ પણ કરી દીધી છે, એટલે તમારા ઈમેલ બોક્સમાં કદાચ હશે, તમે ચેક કરી શકો ને એનાથી વર્ચ્યુઅલી ફિલ કરી શકો છો. તમે ફિલ કરીને તમારા આન્સર્સ ફરીથી પાગલા પાછળ gmail.com પર ઈમેલ કરી દેજો. ઉપર બધા નામ લખજો. નવા આવેલા લોકો અંતર અંદર ડિસ્કશન કરી શકે, ઇટ ઇઝ ઓપન, નો પ્રોબ્લેમ. ચાલો થઈ ગયું, આપણે આગળ વધીએ. નામ લખ્યું છે ને.
જે આપણે ત્રણ ટાઈપની મૂર્તાઓ જોઈ હતી. પહેલા નામ એક સાથે બોલીએ, પહેલું કયું હતું? દેવ મૂર્તા. બીજું અને ત્રીજું ધર્મ મૂર્તા કહો અથવા લોક મૂર્તા કહો, મોર લેસ ધ સેમ. બરાબર, દેવ મૂર્તા, ગુરુ મૂર્તા અને એકચ્યુઅલી કહેવાય છે લોક મૂર્તા. અથવા એને જેમ કહી શકાય, કુદેવને માનવું, કુગુરુને માનવું અથવા કુશાસ્ત્ર માનવું. એટલે આ એક્ઝેક્ટ સેમ નથી, પણ મીનિંગ લગભગ સરખો થાય છે. બરાબર, જો દેવ મૂર્તા શું છે કે કોઈ પણ રાગી દ્વેષી દેવ હોય એમને પોતે માનવા અથવા કોઈને મનાવડાવવા અથવા આપણે એ રીતના ભાવ રાખવો એના વિશે, કોઈ પણ આમ કોઈ પણ રાગી દ્વેષી દેવતા વિશે આ ભગવાન છે એવી ભાવના હોવી એ દેવ મૂર્તા છે. આપણે એક્ઝામ્પલ તો આના બધા ઘણા બધા જોયા હતા, તમે લોકોએ હોમવર્કમાં પણ બધી બહુ સરસ વસ્તુઓ લખી છે. બરાબર, દેર આર સો મેની ડિફરન્ટ વસ્તુઓ, એટલે અમને પણ ઘણું બધું નવું નવું જાણવા મળ્યું. દેટ ઇઝ વેરી ગુડ. અમુક એકાદ બે એક્ઝામ્પલ આપણે જોઈએ. સપોઝ આપણે જોયું કે કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર વાળા દેવતા હોય અથવા તો કોઈ એવા દેવતા હોય જે કોઈને, કોઈ રાક્ષસોને મારીને પોતે દેવતા પ્રૂવ થતા હોય, તો એ દેવ મૂર્તા છે. કેમ કે એકચ્યુઅલી જો એ જ હોય તો રાક્ષસો પણ સારા લોકોને મારીને ભગવાન ગણાશે. એ લોકોને પણ, હા એ લોકોને, એટલે ચલો કોઈ બીજો કોઈ એક એક્ઝામ્પલ આપશે. તમામ લખ્યા તો ઘણા છે, એ ટોપિક આપણે ફટાફટ જોઈએ. બીજું, હવે સપોઝ એક એક્ઝામ્પલ આપણે થોડુંક આમ આપણા ધર્મની સીમામાં જ જોઈએ. આપણે ઘણી બધી જગ્યાએ જઈએ ને તો આપણને ઘણા બધા ચમત્કારની વસ્તુઓ સાંભળવા મળે કે આ અંતરિક્ષ પાર્શ્વનાથ છે, ભગવાનની પ્રતિમા હવામાં છે, જમીન પર નથી હવામાં છે. તો શું આપણા ભગવાન એ પ્રતિમા હવામાં છે એનાથી ભગવાન છે? તો એકચ્યુઅલી એ તો ખાલી પથ્થર છે, એ કઈ ભગવાન સાચે તો ત્યાં બેઠા નથી. ભગવાન તો ઉપર બેઠા છે, ભગવાન વિતરાગી છે, સર્વજ્ઞ છે. સમજો પાર્શ્વનાથ ભગવાન છે, પાર્શ્વનાથ ભગવાન ના તો મંદિર કેટલા બધા છે, તો એક જ માં કેમ અંતરિક્ષમાં છે, બાકી બધા માં કેમ નીચે છે? ખરેખર હોય છે ઉપર, પણ એ તો શું હોય કે ત્યાંના કોઈ અમુક વ્યંતર દેવો હોય કે જેમને પોતે જૈન ધર્મી હોય, તો જૈન ધર્મનો પ્રભાવ કરવા માટે એમની પાસે જાદુ હોય અંતર દેવો માટે, તે એ થોડુંક એ પ્રતિમા ઉપર રાખે એટલે ત્યાં ફેમસ થઈ ગયો અંતરિક્ષ પાર્શ્વનાથ. પણ કઈ આપણા ભગવાન એ પ્રતિમા હવામાં છે એને કારણે આપણા ભગવાન ભગવાન નથી. આપણા ભગવાન તો જે વિતરાગી છે અને સર્વજ્ઞ છે એને કારણે એ ભગવાન છે. બરાબર, હવે બીજી ઘણી બધી વસ્તુઓ સાંભળવામાં આવે છે. બીજું ઘણું બધું આવે છે કે આપણે આ જાત્રાએ જઈએ કામ થઈ જશે, આપણે મહાવીરજી માં જઈએ કામ થઈ જશે, એવી ઘણી બધી માન્યતા આપણા ધર્મ પણ પ્રચલિત છે. આપણે શાંતિ કરી આપશે નવ ગ્રહ, આપણા જીવનમાં કઈ બહુ અશાંતિ હોય તો નવ ગ્રહો ની પૂજા, કોઈ કોડ કે એવું કઈ હોય તો સિદ્ધ ચક્ર વિધાન કરે, ને ઘણું બધું છે. આપણે બધા ડિટેલમાં નથી જવું, પણ એ બધી વસ્તુ આ મૂર્તામાં આવે છે. બરાબર, ગુરુ મૂર્તા આપણે જોયેલું કે કોઈ પણ રાગી દ્વેષી ગુરુઓ હોય અથવા તો આપણને હવે સપોઝ કોઈ એવા ગુરુ હોય કે બસ ખાલી દાન કરો, સમાજ સેવા કરો. ફોર એક્ઝામ્પલ, જો એક્ઝામ્પલ બહુ ખતરનાક છે પણ જો સાંભળ્યો, આપણા ગુરુદેવ છે. બરાબર, ગુરુદેવને આપણા માટે મહાન કેમ છે? હા, એટલે આપણા માટે ગુરુદેવ મહાન કેમ છે? બસ ખાલી એકદમ સાદા કપડા પહેરતા હતા અથવા એમની આજુબાજુ આટલા બધા લોકો આવીને ફરતા હતા, એમનું બ્રહ્મચર્ય એકદમ કડક હતું, કઈ એના માટે મહાન છે? એકદમ શાંત મુદ્રા એમની હતી અથવા તો દેખાવમાં જ આમ પ્રભાવ આમ એમ ઓરા હોય એવું લાગે. કેમ કે આ બધી વસ્તુઓ તો છે ને કોઈ આમ સાદામાં, હવે સપોઝ આપણે સાઈબાબા લઈએ તો સેમ આવું બધું તો એમના ઉપર દેખાય.
તો આપણા ગુરુ જે આ બધી વસ્તુ માટે મહાન નથી, પણ જે આપણા શાસ્ત્રમાં બધા અર્થો જે છે, જે આત્મા વિશે બધી માહિતી આપેલી છે, જે એમણે અંદરથી કાઢી કાઢીને આપણને સમજાવી છે, એમને કારણે આપણને એમનું મહાત્મ આવે છે. કે જે વસ્તુ આપણે એમાંથી વાંચીને ડાયરેક્ટલી સમજી નથી શકતા, પણ એમના પ્રવચનો દ્વારા અથવા તો એમની આપણે કેસેટો કે કંઈક લખેલું વાંચ્યું હોય તો એનાથી આપણને વસ્તુ સ્વરૂપ એકદમ વિશેષ રીતે સમજવામાં આવે છે. એટલે આપણે સાચા ગુરુ છે. બાકી કોઈ પણ આવી રીતના રાગી દ્વેષી ગુરુઓ હોય અથવા તો જે ખાલી બસ એમ કહે ને કે શિષ્ટાચાર અથવા તો સમાજ સેવા એવા બધામાં ધર્મ મનાવે, અથવા તો ખાલી ભક્તિ કરો, અથવા ખાલી દાન ધર્મ કરો, ખાલી વ્રત ઉપવાસ કરો, એવા બધામાં જો ધર્મ મનાવે તો એ બધું ગુરુ મૂર્તામાં આવે છે. બરાબર. અને ત્રીજું લોક મૂર્તા. લોક મૂર્તા એટલે કોઈ પણ બધી મિથ્યા માન્યતા હોય છે ને કે આપણે પીપળાને જઈને દોરો બાંધીએ, કંઈક તો બધા ઘંટ લટકાવીએ એના ઉપર, અથવા તો કોઈ નદીમાં જઈને ડૂબકી મારો તો તમારા બધા પાપ ધોવાઈ જાય, હા, અથવા તો કોઈ પણ વોટર બોડી જોઈએ તો અંદર બધા કોઈન ફેંકવાના. કેટલી બધી અલગ અલગ માન્યતાઓ છે કે આ બધી માન્યતાથી તમારે ધર્મ થશે, સારું થશે, ઘણું બધું. એટલે આવી બધી કોઈ પણ મિથ્યા માન્યતાઓ છે. જે શાસ્ત્ર અથવા તો જે દેવ અથવા જે ગુરુ આપણને વિતરાગતા અને વિજ્ઞાનતા તરફ લઈ જાય, એ જ આપણા સાચા માર્ગદર્શક છે. અથવા તો આપણે શાસ્ત્રમાંથી પણ એ જ મીનિંગ કાઢવા જોઈએ. સપોઝ કોઈ પણ આપણે પુરાણ વાંચીએ, કોઈ સ્ટોરી વાંચીએ, સપોઝ આપણે મહાભારતની સ્ટોરી વાંચીએ, તો એ મહાભારતની સ્ટોરી કંઈ કેવી રીતના યુદ્ધ થયું હતું, કેવા કેવા એ લોકોએ બાણ અલગ અલગ માર્યા, કેવી રીતના કોઈ કોને હરાવી દીધો, એ બધા માટે નથી, પણ એ એના માટે છે કે જો આ બધા આવા મહાન લોકોના જીવનમાં પણ કેવો ઉતાર ચઢાવ આવે કે એ પાંચ પાંડવોને રાજા હતા તેમાંથી પહેલા જંગલમાં મોકલી દીધા, અજ્ઞાતવાસ થઈને પાછા આવ્યા, તો ઓલામાં પાછા હારીને પાછા વયા ગયા, પેલા જુગારમાં, પછી ઓલામાં ઘરમાં પાડી નાખવાની ટ્રાય કરી, અને એના પછી ફાઇનલી આખું મોટું યુદ્ધ થયું, એમાં જીતી ગયા. તો એના પછી પણ એમને આગળની સ્ટોરી પણ એકચ્યુઅલી ઘણી છે, તો એમાં આપણે નથી જોયું, પણ એના પછી પણ એ થોડા વખત પછી પાછા રાજ્યમાંથી નીકળી ગયા. એટલે એમના જીવનમાં પણ કેવા પુણ્ય પાપના બધા ખેલ આવે છે, અને છેવટે એમને સમજાયું, એમને સાચું રિયલાઇઝેશન થયું ત્યારે એમને મુનિ દીક્ષા લઈને કેવી રીતના એ ભગવાન થઈ ગયા, એ સમજવા માટે થઈને આપણે સ્ટોરીઝ પણ વાંચવી. સ્ટોરીઝ પણ આપણે વિતરાગતાનું પોષણ કરવા માટે જ વાંચવી જોઈએ. બરાબર. આટલું ક્લિયર છે. આપણે હવે આજનો નેક્સ્ટ ટોપિક જે ચેપ્ટર થર્ડનો ટોપિક છે એના માટે એનામાં જઈએ કે આપણે આટલું બધું વિતરાગતા અને વિજ્ઞાનતાની વાત કરીએ છીએ તો એ શેના માટે ઇમ્પોર્ટન્ટ છે. અથવા તો આપણે સૌથી પહેલાં જે શરૂઆતથી વાત કરી હતી એને કનેક્ટ કરીએ કે સપોઝ આપણે જીવ છે આપણે બધા, અને સર્વજ્ઞ ભગવાન જેવી કોઈ વસ્તુ છે દુનિયામાં જેને આપણે સંપૂર્ણ સુખી કહીએ છીએ, તો એ સુખી કેમ છે? કેમ કે એકદમ વિતરાગ છે, એને કોઈ વસ્તુ માટે રાગ દ્વેષ નથી, અને એમને પૂરું જ્ઞાન ખીલી ગયું છે. તો આપણે જો એમના જેવું થવું હોય તો આપણે શું કરવાનું? આપણને જો સાચું સુખ પ્રાપ્ત કરવું હોય તો આપણે શું કરવાનું? આપણે પણ એમને કહેલા માર્ગ પર ચાલવાનું, એમને કહેલા જે માર્ગ છે એના પર આપણે ચાલીએ તો આપણે પણ એમના જેવા થઈ શકીએ. બરાબર. એમણે કહેલો માર્ગ શું છે કે બસ તમે મારી પૂજા કરો અથવા મારી ભક્તિ કરો, આઠમ ચૌદશ ના ઉપવાસ કે એકાશ નો કરો, એમણે કહેલો શું માર્ગ એ છે? એ નથી તો શું છે એમણે કહેલો માર્ગ? કવર થાય છે. એટલે જયારે આપણે એમણે કહેલા માર્ગ પર ચાલીએ ત્યારે આપણને ઓટોમેટિકલી એવો ભાવ થાય કે હવે ચલો આજે આપણે બધી માથાકૂટ પણ નથી પડવું, આજે આઠમ છે, ચલો આપણે આજે ધર્મ ધ્યાન કરીએ, તો આજે એકાશ ન જમવું પીવા જવા દે, એમ કરીને એ તો ઓટોમેટિકલી એટલે બાય પ્રોડક્ટ થઈ જાય. પણ એ થવા પર ફોકસ નથી, ફોકસ તો ત્યાંથી માઇન્ડ હટાવીને બીજું કંઈક કરવા પર હતું, તો એ તો ભૂલાઈ ગયું ને, આપણે ખાલી એ બધી ક્રિયામાં જ અટકી ગયા. બરાબર. તો ફોકસ આપણે ફરીથી ફોકસ ક્યાં લાવવાનું છે, કરવાનું શું છે?
રાગ દ્વેષ રહિત થવા માટે સૌથી પહેલા તત્વ અભ્યાસ, એટલે કે પહેલા વસ્તુનું સ્વરૂપ શું છે એ તો સમજવું પડશે ને. એ સમજવા માટે આપણે અલગ અલગ રીતે જે શાસ્ત્રમાં આત્માનું સ્વરૂપ કીધું છે, આ શરીરનું સ્વરૂપ કીધું છે, કુદલનું સ્વરૂપ કીધું છે, આપણે કેવી કેવી મિથ્યા માન્યતાઓ કરીએ છીએ એનું સ્વરૂપ કીધું છે, એ બધાનું સ્વરૂપ આપણે સમજીને એના પર બહુ વિચાર કરીને આપણે આપણી જાતને પ્રૂવ કરવું પડશે. બરાબર, તો એ પ્રૂફ તો કરીએ છીએ, પણ હવે એ તો બેનિફિટ છે જ તત્વ અભ્યાસ, કે આપણને આપણું વસ્તુ સ્વરૂપ ક્લિયર થતું જાય છે. પણ એના સિવાય અમુક ઇમિડિયેટ બેનિફિટ પણ છે જે આપણે હમણાં જોઈએ, બહુ ક્લિયરલી આપણને સમજાઈ જશે. અને આ બુકમાંથી જ છે, એટલે બધા બુક સામે રાખજો. જો સૌથી પહેલા આપણે તત્વ અભ્યાસનો પહેલા આ બુકમાંથી જોઈએ, અને પછી અમુક બીજા પણ છે જે આપણે બીજા પણ જોશું. બરાબર, એ બીજા બીજી બુકમાંથી છે. હવે સૌથી પહેલા જો આ હિન્દી બુકમાં છે, પેજ નંબર 14 ઉપર, અને ગુજરાતીમાં હશે પેજ નંબર 15 સૌથી પહેલો પણ. સૌથી પહેલો પણ જો પેજ નંબર 14 પર છે, હિન્દીમાં સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ, અને ગુજરાતીમાં પેજ નંબર 15 ઉપર હશે. કયો પેરેગ્રાફ? પોઈન્ટ નંબર 1. ધર્મના વિશે લોકોને અનેક પ્રકારની સમજ બાકી છે. ખાલી 15 નંબર એકદમ નીચે બાકી છે એ ત્યાંથી. બરાબર, જો હું હિન્દીમાંથી વાંચું, એકચ્યુઅલી મને ગુજરાતી જો 15 સૌથી પહેલો પોઈન્ટ, આપણે સુખ શું માનીએ છીએ એ આમાં લખેલું છે, કે આપણે ખાધે પીધે સુખી છે. બરાબર, શરીરમાં કોઈ રોગ નથી, કાંઈ બહુ ચિંતા નથી, થોડી ઘણી સફળતા પણ મળી ગઈ છે, આપણે આપણા બિઝનેસમાં સક્સેસફુલ છે, અથવા કંપનીમાં અમુક હાયર લેવલ પર પહોંચી ગયા છે, તો કાંઈ આપણને કાંઈ પ્રોબ્લેમ નથી. તો આપણે સૌથી પહેલાં તો આ બધું કરવાની જરૂરત જ શું છે? હું દુઃખી જ ક્યાં છું તો મારે સુખની પ્રાપ્તિ કરવી જોઈએ? સૌથી પહેલો તો પોઈન્ટ એ જ છે કે હું દુઃખી જ ક્યાં છું. બોલો, આપણને લાગે છે દુઃખી? આપણે આપણને આપણી જાત દુઃખી લાગે છે? સપોઝ હવે અત્યારે આપણે વાત કરીએ, હમણાં ક્યાં દુઃખ છે? Again, it's so dukh thawa lagse, and then again you want more, so you won't stay sukhi continuously, like permanent gym sarvana bhagwan reche em nahi reh sakte aapne, like maybe that sukh will be for a short period of time, very short period. Jo apne chhe ne je sukh ni baat kariye chhe ne e badhu course level par chhe, ke have suppose apne em kahe ke ha hu company ma successful chu athva business ma successful chu, suppose ha to business ma successful chhe to ravivare pan jaye chhe business par. એમ થાય કે હા સાથે તો રજા મળી થાય છે ને. કોલેજમાં સપોઝ ફર્સ્ટ રેન્ક પણ આવતી હોય તો પણ એમ થાય ને કે હા સાથે આજે તો કોલેજ નહીં જવું પડે. કરેક્ટ, પણ એ રિલેટિવ કોના રેફરન્સ થી છે? એટલે આપણે આપણી આજુબાજુ જે લોકો છે ને એને જોઈને આપણું રેફરન્સ બનાવ્યું છે, કે હવે બધા ગરીબો છે એના કરતા તો ચલો હું સારો છું એટલે હું સુખી. હા એક્ઝેક્ટલી, પણ હવે સપોઝ બહુ કોઈ અમીર હોય, હવે ધીરુભાઈ અંબાણી જેવા, તો આપણને એમ થાય કે યાર એમને તો કેટલું સારું, અને આપણને પણ એના જેવું હોય તો થાય છે ને. એટલે આપણું સુખ ઇઝ કમ્પેરેટિવ. હા, અને એના સિવાય પણ એઝ આઈ સેડ, આપણું છે ને બહુ કોર્સ લેવલ પર આપણે સુખ જોઈએ છે, કે હા બ્રોડલી વી આર સુખી, પણ આ જે ડેઇલી સ્ટ્રેસીસમાંથી આપણે જઈએ છીએ એ સ્ટ્રેસીસને તો આપણે ઇગ્નોર જ કરી નાખીએ. તો આપણને છે ને એકચ્યુઅલી સાચા સુખની બી નથી ખબર, અને સાચા દુઃખની બી નથી ખબર, બે વસ્તુ નથી ખબર.
કરેક્ટ આટલું તો આપણને ફીલ થાય છે. તો આ અભ્યાસ કરવાથી અથવા તો જીનવાણી વાંચવાની બેનિફિટ શું થાય? ભાવની શુદ્ધિ તો થાય જ છે, ભાવને તો આપણે પછી લઈએ બે મિનિટ. પણ આપણને આમાંથી એકવાર ખબર પડે છે કે આપણે આપણી જ સિચ્યુએશન એમ સમજો કે આપણી જ લાઈફ આમાં લખી દીધી હોય ને એવી રીતના, કે આપણે જેવી રીતના સ્કૂલમાં જઈએ છીએ, આપણે જેવી રીતના કોલેજમાં જઈએ, આપણે જેવી રીતના બિઝનેસમાં જતા હોય ને આપણે જે ડેઇલી સિચ્યુએશન ફેસ કરતા હોય ને એ જ બધું સમજો બુકમાં લખી દીધું છે. અને પછી આપણને એમ દેખાડે છે કે જો તું આ બધી સિચ્યુએશનમાંથી પાસ થાય છે અને આ આ બધા તને દુઃખ આવે છે પણ તને એ સમજાતા જ નથી. એટલે સૌથી પહેલા તો આ જીનવાણી અથવા તો આ અભ્યાસ કરીને આપણને સાચા દુઃખનું સ્વરૂપ ખબર પડે છે. એટલે આપણને સૌથી પહેલી વસ્તુ ધર્મ શું શીખાડે છે કે ભાઈ ચારે ગતિમાં દુઃખ જ છે, ભલે દુઃખ જ દુઃખ છે અને એનાથી રહિત ક્યાંક સુખી થવાનો ઉપાય છે. ઇટ ઇઝ પોસિબલ કે સુખી થઈ શકે એમ કરીને સાચું સુખ પણ દેખાડે. એટલે અરિયન ભગવાનનું સ્વરૂપ કેવું છે, સિદ્ધ ભગવાનનું સ્વરૂપ કેવું છે એ સમજાવીને આપણને કોરિલેટ કરે છે કે આ સિદ્ધ ભગવાન છે કેવા શાંતિથી બેઠા છે, એમને કોઈ જાતની આકુરતા નથી, કોઈ જાતના રાગદ્વેષ નથી, એમને કોઈ જાતનું અજ્ઞાન નથી, એટલે કંઈ વધારે જાણવાની જિજ્ઞાસા પણ નથી, એમને બધી રીતે એકદમ શાંત ભાવ થઈ ગયો. એ શાંત ભાવ જે છે એ જ વાસ્તવમાં રિયાલિટીમાં એ સુખ છે. આપણે જે સુખ માનીએ છીએ એ સુખમાં પણ બેકગ્રાઉન્ડમાં દુઃખ જ છે. આપણે ઓલું એટલે મૂવીમાં પણ આવ્યું હતું ને કે સુખ ઇઝ એકચ્યુઅલી જસ્ટ પેઇન રેમેડી ફોર અસ, કે કાંઈ પણ આપણને બહુ દુઃખ હોય ને એનાથી રિલીઝ થઈ જાય એટલે આપણે માની હા સુખી થઈ ગયો. બરાબર? એટલે અભ્યાસ કરવાથી આ બે તો મેઇન બેનિફિટ થાય છે. સાચા દુઃખનું વર્ણન કોઈ શાસ્ત્રમાં કરેલું છે? સાચા દુઃખનું વર્ણન તો લગભગ બધા જ શાસ્ત્રોમાં કર્યું છે, પણ એના સિવાય તમને એકદમ ક્લિયરલી વાંચ્યું હોય તો છ ડાળાની પહેલી ડાળ ચારે ગતિમાં જે દુઃખ ભરેલું છે એનું એકદમ વિશેષ વર્ણન કર્યું છે. આપણને ક્લિયરલી બધે દુઃખ જ દુઃખ દેખાય છે, એના સિવાય સુખ જેવું કઈ દેખાતું જ નથી. પણ આપણે અત્યારે એટલા બધા એમ કહીને કે ડિલ્યુઝનમાં છે કે આપણે એ બધું દુઃખ ને તો ઇગ્નોર કરી દઈએ છીએ, આપણે જોતા જ નથી. અને જે સારી સારી વસ્તુ હા જો આમ થઈ સારી એટલે પણ કમ્પેરેટિવ વર્ડ છે, પણ ઇટ ઇઝ લેસ પેઇનફુલ. જે લેસ પેઇનફુલ હોય ને એને જ આપણે સારી કહીને સુખ માની લીધું છે, સગવડને સુખ માની લીધું. હા, બરાબર, એમાં આપણે સુખ માની લીધું છે. પણ એની પાછળ બી એકચ્યુઅલી દુઃખ જ ભરેલું. સપોઝ ગાડી પણ છે, સુખ છે, તો આપણને ગાડી ચલાવવાની ગમે છે? આ રોડ પર આવે એટલે ઓલું ક્યાં ક્યાં ચાલુ થઈ જાય, કોઈ આમ કટ કરે આમ કટ કરે, એટલે ઓલું ત્રાસ થાય કે આ તો ગાડી કરતા તો એમને મારી ગયા તો સારું. એટલે એકચ્યુઅલી તો બધી વસ્તુમાં દુઃખ જ લાગે છે, પણ આપણે એક સુખનો એક આભાસ, એક આપણને છે ને એક ઇમેજિનરી આમ સુખ માની લીધું છે. આપણે ખાલી આપણી માન્યતામાં જ છે, રિયાલિટીમાં કંઈ સુખ છે જ નહીં. બરાબર? હવે આ દુઃખ તો સમજાવે છે, પ્લસ દુઃખના શું કારણો છે. એટલે અભ્યાસ કરવાથી આપણને દુઃખના શું કારણો છે એ પણ આપણને સમજાવે છે. કે સપોઝ મોક્ષના પ્રકાશક છે ને એમાં તો એકદમ એવી રીતના લખ્યું છે કે કોઈ આપણી જ લાઈફ આમ લખી દીધી હોય એવું આપણને લાગે. કે સપોઝ કોઈ કોઈ દર્દી છે જેને બહુ પેટમાં દુખે છે અને કોઈ ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર પહેલા એને પૂછશે કે ભાઈ શું થયું છે, તો કે બહુ દુખે છે. ક્યાં દુખે છે? અહીંયા દુખે છે. એટલે પહેલા તો એ આપણને જાણશે, પછી આપણને ઇવેલ્યુએટ કરશે ડોક્ટર, અને ઇવેલ્યુએટ કરીને પછી આપણને કહેશે કે તારું દુઃખ આને કારણે થયું છે, તો આપણે એ વસ્તુ દૂર કરવાની ટ્રાય કરશું. સપોઝ આપણને કોઈ વસ્તુની એલર્જી હોય ને આપણે ઈ ખાધા કરીએ તો એને કારણે ઉલટું એ વધે છે આપણી ડિઝીઝ, તો કોઈ ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર ઇવેલ્યુએટ કરે પછી કહે કે ના ના તને આની એલર્જી છે તું આ નહીં ખાતો તો તને સારું થઈ જશે, અને જો આપણે ફોલો કરીએ તો આપણે સારું થઈ જાય. એવી જ રીતે આ જીનવાણીમાં આપણે કઈ વસ્તુથી દુઃખી રહીએ છીએ એ આપણને, એટલે દુઃખ પહેલા તો દેખાડ્યું છે કે જો તને આ દુઃખ છે, પ્લસ એના શું કારણો છે, આપણી જ મિથ્યા માન્યતાને કારણે આપણે કેવી રીતે દુઃખી થઈએ છીએ એ આપણને દુઃખના કારણો સમજાવે, અને એ દુઃખના કારણો સમજાવ્યા પછી આપણને સુખી થવાનો ઉપાય પણ કહે છે.
સુખી થવાનો ઉપાય. એટલે આપણે જો આ સુખી થવાનો ઉપાય ફોલો કરીએ તો આપણે પણ સુખી થઈ શકીએ છે એ આપણને સમજાવશે. બરાબર, હવે જો આપણે આ જ પોઈન્ટ આ બુકમાંથી જોઈ લઈએ એકવાર ફટાફટ. આપણે સૌથી પહેલા તો આ જોયું કે આપણને દુઃખ જ ક્યાં છે, પેજ નંબર 15 ના એકદમ નીચે, કે ભાઈ ખાધે પીધે સુખી છે, લૌકિક સફળતા છે, કઈ કરવાની જરૂરત જ નથી. તો શું કામ આપણે આ અભ્યાસ કરીએ? બરાબર, એના પછી જો 16 પેજ નંબર 16 પર લગભગ સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ, જે આ પેરેગ્રાફ છે ને અલી સમાજના અનેક સ્તરોમાંથી, એ પેરેગ્રાફમાં થર્ડ લાસ્ટ લાઈન, મને અંદરની વાતો કહે છે, તે દુઃખના કારણો અને તેના ઉપાયો એ બંને આપણા તત્વજ્ઞાનમાં જ જડે છે. તત્વજ્ઞાનમાંથી જ આપણને દુઃખ અને દુઃખના ઉપાયો બેઉ મળે છે. બરાબર, એના સિવાય જે સુખી થવા માટેના સાધનો છે એ પણ આપણને જે આખો મોક્ષ માર્ગ જે બતાવે છે, આખો મોક્ષ માર્ગ સુખી થવાનો ઉપાય જ બતાવે છે. બરાબર, હવે ફર્ધર બીજું આપણે એ પણ જોયું છે, ત્રણ મૂર્ત આપણે આગળ જોઈ તો આ જે શાસ્ત્રો છે એ પહેલા તો જે રીતના મોક્ષ માર્ગ પ્રકાશકમાં 5th અને 6th અધિકાર છે, એ આખો અધિકાર છે ને કે બહારમાં કેવી રીતના લોકોની અલગ અલગ માન્યતાઓ છે એના ઉપર જ લખેલો છે કે લોકો કેવી કેવી મિથ્યા ભ્રાંતિઓ કહે છે. બરાબર, એટલે મિથ્યા ભ્રાંતિઓ આ જીવ કેવી કેવી મિથ્યા ભ્રાંતિ, મિથ્યા એટલે મિસકન્સેપ્શન, લોકોને કેવા કેવા મિસકન્સેપ્શન હોય છે એ બધું આપણા શાસ્ત્રોમાંથી આપણને સમજાવે છે, પ્લસ એને દૂર કરવાના ઉપાય. એટલે આપણા શાસ્ત્રમાંથી આપણને કેવી રીતના, જો સપોઝ આ પેજ નંબર 17 છે એના પર ઓલું 1-2-3 લખેલું છે ને, હિન્દીમાં પણ એવી રીતના પેજ નંબર 16 પર 1-2-3 લખેલું છે, 15 પર નીચે એકદમ 1-2-3 લખેલું છે કે સપોઝ જો પહેલો મિથ્યાભ્રાંતિ શું છે કે ભાઈ અમે તો બધાનું તત્વજ્ઞાન વાંચે, અમે તો બધા જ શાસ્ત્રો વાંચે, અમે ગીતા પણ વાંચીએ, અમે બાઇબલ પણ વાંચીએ, અમે કુરાન પણ વાંચીએ, અમે તો બધામાંથી બધું સારું સારું એક્સેપ્ટ કરી લઈએ અને જે સારું ન હોય અમે ઇગ્નોર કરી નાખીએ. તો એનો મતલબ શું થયો કે એ જે બધા એ બધા લખ્યા છે આપણે એના કરતા બી વધારે સ્માર્ટ છે કે આપણે બધામાંથી સારું સારું એક્સેપ્ટ કરી લઈ લેશું. આપણે જૈન શાસ્ત્રમાંથી પણ જે આપણે આચાર્યો લખ્યા છે આપણે આચાર્ય કરતા બી વધારે સ્માર્ટ છે કે આપણે, હા એટલે આપણે લગભગ સર્વજ્ઞ જેવા જ છીએ કે આપણને ખબર છે આમાંથી શું સારું છે અને શું સારું નથી, એટલે આપણે આમાંથી સારું એક્સેપ્ટ કરી લઈ લેશું ને બીજું. એટલે આ એક સૌથી મોટું મિસકન્સેપ્શન છે. એટલે સૌથી પહેલી વસ્તુ તો એક બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે છે ને આપણા શાસ્ત્ર જો આપણને લોજિકલ લાગતા હોય તો આપણે પહેલા આ જ શાસ્ત્રનો એકદમ થરો સ્વાધ્યાય કરીએ, પહેલા બધો થરો સ્વાધ્યાય કરીને પહેલા સમજો કે આપણા શાસ્ત્રોમાં શું લખ્યું છે અને પછી કમ્પેર કરો, પછી કમ્પેર કરવા માટે બીજા શાસ્ત્રો વાંચો કે જે કરવો કરો, પણ પહેલા એકદમ થોડો અભ્યાસ કરીને પહેલા આપણા શાસ્ત્રમાં શું લખ્યું છે બધું સમજો. આપણે અત્યારે શું કે ખાલી ઉપર છે, હા બે પ્રવચન સાંભળી લીધા એટલે આપણે ખબર છે, હા આત્મા છે આમ છે, એટલે આપણે ક્વેશ્ચન કરવાનું ચાલુ કરી દઈએ કે અચ્છા આવું છે તો પછી આપણે પૂછાશું કે આપણે ઉપવાસ શું કામ કરવા. પણ એવું નથી, પહેલા બધા સમજો કયા કયા એંગલથી કઈ રીતે વાતો કરેલી છે બધું સમજો અને પછી આપણે આગળ ચર્ચા કરીએ. અહીં સેકન્ડ પોઈન્ટ જો કેવી રીતના કે અમે તો બધા જ દેવોને નમસ્કાર કરેલો, આપણે એમાં શું હોય, આપણે તો બધા જ દેવો સાચા છે, એમાં શું આપણે અહીંયા જવાનું મંદિરમાં આમાં જણાવવા જવાનું, આપણે કંકોત્રીમાં ગણપતિને બધું પણ હોય આગળ, એમાં શું વાત, બધું બરાબર છે. પણ એ એકચ્યુઅલી આપણી બધી મિથ્યા ભ્રાંતિઓ છે, કેમ કે આપણને સાચા દેવનું સ્વરૂપ ખબર ન હોય એટલે આવી બધી કન્ફ્યુઝન થાય કે અમે બધા દેવોને માનીએ છીએ. બરાબર, પછી જો આગળ દુનિયાના નમોકાર મંત્રમાં પણ કીધું છે કે બધા સર્વ સાધુઓને નમસ્કાર, એટલે અમે બધા દુનિયાના બધા સાધુઓને નમસ્કાર કરીએ, ભાઈ ભલે બાબા રામદેવ હોય કે આશારામ બાપુ હોય કે બધા, અમે તો બધા નમસ્કાર કરીએ. પણ એ સાચા ગુરુ જે બધા સાધુ છે એ સાધુ શબ્દનો મતલબ શું છે
એ પહેલા આપણા શાસ્ત્રમાંથી સમજવું પડશે ને કે સાચા બધા સાધુઓને નમસ્કાર કરવાનું કીધું છે તો સાધુ કેવા હોવા જોઈએ, એ બધું જે દૂર કરવાનો ઉપાય છે એ પણ આપણા શાસ્ત્રોમાં જ આપણને મળે છે. એટલે આ આપણે શું જોઈએ છે અત્યારના કે આપણા શાસ્ત્ર વાંચવાના અથવા તત્વજ્ઞાન ભણવાના બેનિફિટ આપણે જોઈએ કે આ બધું આપણને આપણા શાસ્ત્રોમાંથી મળે છે. પરંપરા એટલે ઇવેન્ચ્યુઅલી તો આપણે આપણા આત્માનું સ્વરૂપ સમજીને એમાં જ ઠરીને આપણે બી ભગવાન થવાનું છે, પણ આ તો ઇમિડિયેટ બેનિફિટ છે. આ બધા વાંચો છો તો હમણાં આપણને ઇમિડિયેટ બેનિફિટ દેખાય છે, બરાબર? પછી જો આ એક હજી પોઈન્ટ છે કે આપણને આપણા શાસ્ત્ર સમજવાથી જાગૃત અવસ્થા આવે છે. હવે આનો શું મતલબ જાગૃત અવસ્થા આવે છે? શેનું રિયલાઇઝેશન, શેનું અવેરનેસ? આપણી જે અત્યાર સુધી એવી અવસ્થા છે કે આ લાઈફમાં બધું એટલે વી આર જસ્ટ રનિંગ લાઈક અ રેટ રેસ, એમ કે હા આપણે નાનાથી સૌથી પહેલા સ્કૂલમાં જવાનું, સારી સ્કૂલમાં જઈને સારું એજ્યુકેશન લેવાનું, પછી સારી કોલેજમાં જવાનું, ત્યાંથી સારી જોબ કે સારું બિઝનેસ કરવાનું, મોટી ગાડી લેવાની, મોટું ઘર લેવાનું, કરતા કરતા બુઢા થઈ જવાનું અને બુઢા થઈને મરી જવાનું. ઇટ્સ ઓલમોસ્ટ લાઈક અ રાઈટ રેસ, બધા આમ એક જ ફ્લોમાં જતા એવું નથી લાગતું. તો આપણને આપણે શાસ્ત્ર સમજીને સૌથી પહેલા તો એક રિયલાઇઝેશન આવે છે કે આ તો એક ખાલી એક આમ ગાંડો પ્રવાહ છે, કે આમ બધા એક જ ડાયરેક્શનમાં ખાલી ભાગતા હોય એવું લાગે છે. પણ આ શું કામ ભાગે છે અથવા આનાથી ઊંધું જાય તો શું થાય, આ બધા જે આપણને સવાલ ઉભા થાય છે ને, એ સવાલ ઉભા થવા એ જ જાગૃત અવસ્થા છે. સૌથી પહેલા એક ક્વેશ્ચન ઉભો થવો કે ના આના સિવાય ધર્મ જેવી કઈ વસ્તુ છે દુનિયામાં? જ્ઞાન તો છે જ ને, આપણે સંઘની પંચેન્દ્રિય જીવ છે. એ જ છે ને કે આપણા શાસ્ત્ર વાંચવાથી એ આપણને તત્વજ્ઞાન આવે છે, એટલે આપણને સમજાય છે કે ના આના સિવાય કઈ દુનિયા અલગ છે, કઈ વસ્તુ સ્થિતિ કઈ અલગ છે, કઈ સુખ પ્રાપ્ત કરવાનો રસ્તો અલગ છે. આ ખાલી મોટા ઘર ને મોટી ગાડીઓ લઈને કઈ સુખી થવાતું નથી, આના સિવાય કઈ વસ્તુ જ અલગ છે. જે સુખ જે છે, આપણે જેને સુખ માનતા આવ્યા છે એ સુખ જ નથી, એના સિવાય કઈક બીજું સુખ છે. આવા બધા વિચારો જે આપણે શ્રીમદજીના આમાં પંક્તિમાં આવે છે ને, હું કોણ છું, ક્યાંથી રહ્યો, શું સ્વરૂપ છે, આ બધા જે સવાલો ઉભા થવા, એનો મતલબ જ કે હા હવે જીવ જાગૃત થાય છે. એટલે આપણને આપણે આપણી જાતને બી ઇવેલ્યુએટ કરવા જોઈએ કે શું મને આ બધા સવાલ ઉભા થાય છે કે નહીં, કે હું ખાલી પેરેન્ટ્સે કીધું એટલે પાછળમાં આવું છું, એમ નહીં. આપણને જાતે આ બધા સવાલ ઉભા થવા જોઈએ કે આ હું કોણ છું, આ આ શરીર મારું આવું જ કેમ છે, આના જેવું કેમ નથી, અલગ કેમ નથી, હું મેલ જ કેમ, ફિમેલ કેમ નહીં, અથવા તો આવા ઘરમાં જ કેમ, હું ગરીબ કેમ નહીં, અથવા તો અમીર કેમ નહીં. આ બધા સવાલ આપણને ઉભા થવા જોઈએ કે આ બધું તો છે પણ હવે મારે જવાનું ક્યાં, મારું ફ્યુચર પ્લાનિંગ શું હોવું જોઈએ. આ બધા સવાલો જે ઉભા થાય એ જ જાગૃત અવસ્થા છે, બરાબર? અને એના આન્સર આપણને ક્યાંથી મળે છે? આપણા શાસ્ત્રોમાં. આપણા શાસ્ત્રોમાં બધા જ સવાલોના જવાબ આપેલા છે, બરાબર? પછી જો આગળ જોઈએ, આ મેં દેખાડ્યું કે આ પેજ નંબર 16 પર છે ગુજરાતીમાં, જે સેકન્ડ પેરેગ્રાફ છે ને, તત્વનો અભ્યાસ કરી આવી જાગૃત અવસ્થા આવે છે. મળ્યું? હિન્દીમાં પેજ નંબર 15 પર સેકન્ડ ઉપરનો ફર્સ્ટ પેરેગ્રાફ. હા, હિન્દીમાં પેજ નંબર 15 ફર્સ્ટ પેરેગ્રાફ અને ગુજરાતીમાં પેજ 16 સેકન્ડ પેરેગ્રાફ. હવે જો એનાથી પછી, એનાથી બી આગળ એક છેલ્લો પોઈન્ટ સૌથી પહેલા લઈ લઈએ, જે એકદમ છેલ્લા પેજ છે, પેજ પર છે, પેજ નંબર 19 પર સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ, જે ઓપન માઇન્ડેડનેસ લખ્યું છે ને,
હિન્દી માં 17 પેજ નો સેકન્ડ લાસ્ટ પેજ નંબર 17 સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ એક ફિફ્થ ઓપન માઇન્ડેડનેસ આવે છે. આપણે જે નોર્મલી આપણે જે બહુ એમ કહે ને કે સ્પિરિચ્યુઅલ લોકો હોય ને એ લોકો શું કરે કે ના બસ મારે રોજ આટલો પાઠ કરવાનો છે, રોજ આટલી અમુક ભજન ગાવાના છે, અમુક ભક્તિ કરવાની છે, એટલે મારા પાપ ખતમ, અને એના સિવાય બાકીના દિવસમાં હું ગમે તે કરું. અથવા તો જે આપણા ધર્મમાં પણ છે પણ જે બરાબર સમજ્યા નથી એ બહુ રિજિડ માઇન્ડેડ હોય કે ના મારે આટલું આવી રીતના કરવાનું છે એટલે મારો ધર્મ થઈ જાય. અથવા તો જે ધર્મમાં આવ્યા જ નથી, જે આપણા ધર્મમાં નથી કોઈ બીજા ધર્મમાં નથી, એમને તો પ્રમાદ જ છે, એમને તો ખબર જ નથી. એટલે એમને તો બધી વસ્તુને એક સારું ખરાબ જોવા માટે બે બકેટ્સ બનાવી દીધી છે કે આ સારું આ ખરાબ, મારે આ કરવાનું છે અને આ મને નથી જોઈતું. આપણો ધર્મ સમજ્યા પછી જ્યારે આપણને એમ કહેવામાં આવે છે કે પુણ્ય અને પાપ બે સરખા, બે એક જ બકેટમાં જાય છે અને આના સિવાય થર્ડ કોઈ વસ્તુ જ આપણે ચર્ચા થતી હતી ને, એક શુભ ભાવ છે અને એક અશુભ ભાવ. આપણે આખી જિંદગી શુભ ને અશુભમાં જ પાસ કર્યા કરીએ કે આપણને કાં તો અશુભ થાય એટલે કોઈના પર ગુસ્સો આવી જાય, અથવા તો કોઈના કોઈ ગ્રીડ થાય, કોઈ લોભ થાય, અથવા તો શુભ ભાવ આપણને કોઈને હેલ્પ કરવાનું મન થઈ જાય, અથવા તો કોઈ ભગવાનની પૂજા કે કંઈ કરીએ, આપણે એવું કંઈક કરીએ. હવે આના સિવાય કોઈ થર્ડ વસ્તુ પણ છે જે આપણને આ શુભ ને અશુભમાં બેમાં એકદમ આમ સિમિલારિટી, એક સમતા ભાવ બેમાં ક્રિએટ કરવામાં હેલ્પ કરે છે, એવી વસ્તુ આપણા એક ધર્મ સિવાય બીજે ક્યાંય જોવા મળતી હોય. અને એ બી આપણને આ તત્વજ્ઞાનમાં જ સમજાય છે કે આપણા આત્માનું સ્વરૂપ આપણે સમજીને એના વિચારમાં જ એવા એન્ગ્રોસ થઈ જઈએ ને તો એક બીજી અવસ્થા જે શુદ્ધ ભાવ આપણે કહીએ છીએ એ એવું ઉત્પન્ન થાય છે કે એમાં નથી તો કોઈના પર રાગદ્વેષ થતા, કોઈના પર ખરાબ ભાવ બી નથી થતા અને કોઈને સારા ભાવ બી નથી થતા. એટલે એ એક એવી વ્યવસ્થા છે જ્યાં કર્મનો નાશ થાય છે. બાકી તો તમે સારા ભાવ કરો તો સારા કર્મ આવી જાય, ખરાબ ભાવ કરો તો ખરાબ આવી જાય. તો આ તો બધું ખાલી આવવાનો જ પ્રોસેસ છે, કાઢવાનો પ્રોસેસ શું છે સમજાય છે? તો એ કાઢવાનો પ્રોસેસ શું છે એ સમજવાથી આપણને એકદમ ઓપન માઇન્ડેડ, એકદમ સિમિલારિટી આવી જાય. પછી આપણને કોઈ વસ્તુ ખરાબ નથી લાગતી અને કોઈ સારી નથી. આજે ભગવાન બેઠા છે, જો ભગવાન બીજા ધર્મની જેમ જો ભગવાન કંઈ કરતા ધરતા હોય તો ભાઈ એક્ઝામ્પલ આપી દો લાસ્ટ ટાઈમ કે કોઈને ખરાબ લાગે તો ભગવાન એનું દૂર કરવા જાય, તો બીજાને એ જ સારું લાગતું હોય તો ભગવાન કન્ફ્યુઝ થઈ જાય. પણ આ વસ્તુ સમજીને ભગવાન એક ખાલી સમતા ભાવ કે ભાઈ જે ચાલે છે એ ચાલે છે, મારા હાથમાં તો કંઈ નથી, હું તો ખાલી જાણું છું. અને એ જાણવાથી એમને એક જે સમતા ભાવ અંદર આવી જાય, એવી જે ઓપન માઇન્ડેડનેસ આપણને બે પક્ષો વિશે આવે છે એ ખાલી આપણા ધર્મને સમજીને જ આવે છે. અને કોઈ દેવગુરુ શાસ્ત્ર કોઈ બીજા કહેતા પણ નથી તું ભગવાન છે. હા, બીજા કોઈ ધર્મમાં કે બીજા કોઈ ધર્મમાં શું કહે કે ભાઈ તમે બસ મારી ભક્તિ કરો તમારું બધું કલ્યાણ થઈ જશે. પણ અહીંયા કેમ કે ભાઈ તું મારી ભક્તિ નહીં કર, તું તારી પોતાને તારી કરજો અને સમજ તારું સ્વરૂપ તો તારું કલ્યાણ થશે. એટલે દેટ સાઉન્ડ મોર લોજિકલ. અચ્છા ચલો આગળ જોઈએ આપણે. હવે આ એક બીજો મેસેજ જે છે એ મેઇન તો ખાસ બધા પેરેન્ટ્સ માટે છે, જે મોટા લોકો છે એના માટે છે. શું છે મેસેજ જો આપણે જોઈએ પેજ નંબર 18 પર છે ગુજરાતીમાં લાસ્ટ પેરેગ્રાફ અને હિન્દીમાં હશે પેજ નંબર 16 કે 17. તત્વજ્ઞાનની જાણકારી ગરજ અને મહત્વ અમને માતા પિતાને ન હોય તો બાળકોને કેવી રીતના આપશો આપણે? હવે આપણે આજે જોઈએ છે જે પેરેન્ટ્સ ઇવન આ તત્વજ્ઞાનને જવા દો, પણ આપણે જે જૂના જૂના જે ભારતીય સંસ્કારો જે આવે છે એ ઘણા બધા મોડર્ન પેરેન્ટ્સમાં દેખાતો નથી. એમને છોકરાઓમાં પણ એ જોવાનું નથી આવતા, કેમ કે જે આપણે શીખ્યા હોય એ તો આપણે શીખાડશું ને. સિમિલરલી આ ધાર્મિક વસ્તુમાં છે કે આપણે જ કંઈ નહીં ભણ્યા હોઈએ તો આપણા જે છોકરાઓ છે એમાં આપણે શું શીખાડશું? એટલે આ પેરેન્ટ્સની બહુ મોટી જવાબદારી છે કે આપણે
સમજીને જાતે આપણે છોકરાઓને સમજીએ. એટલે આપણે એજ્યુકેશનમાં આપણે છોકરાઓને વી એન્શ્યોર નહીં કે એ લોકોને મેથ આવડે છે કે નહીં, પેપરમાં એક્ઝામ આપવા જાય તેની પહેલાં આપણે બધું શીખવાડીએ કે નહીં. તો એવી જ રીતે આમાં પણ છે કે આપણે જાતે ભણીને છોકરાઓને સમજાવશું તો એ લોકો સમજશે, બાકી લોકો કેવી રીતના સમજશે. એટલે આ તો હવે તત્વજ્ઞાનના ફાયદામાં આવી ગયું, પણ કહેવાનો પોઈન્ટ એ છે કે આપણને પોતાને એ સમજવાની જરૂર છે. જો આપણે સમજશું તો એના ફાયદા રીતે આપણે બીજાને પણ સમજાવી શકશું. અચ્છા, હવે આપણો ટાઈમ લગભગ થઈ ગયો છે, પણ બિફોર વી ગો અવે આઈ વોન્ટ ટુ શો યુ ધીસ 10 પોઈન્ટ. તમે બધા નોટબુકમાં લખી નાખજો, એ બધાને ઈમેલ કરી દીધા છે, કરી દેશું. જો આપણે જે વાંચ્યું ને એ તો હજી થોડા આમ લોંગ ટર્મ બેનિફિટ્સ છે, એમ જોઈએ ને કે આ થોડુંક તત્વજ્ઞાન સમજીએ તો આપણને જરા દુઃખ હળવા થાય અથવા તો આપણને સુખનો રસ્તો સમજાય. પણ આ તો છે ને ઇમિડિયેટ બેનિફિટ છે, જ્યારે આપણે વાંચતા હોય ત્યારની જ વાત છે. એટલે આ બધા પોઈન્ટ્સ તમે લખી નાખો, આપણું નેક્સ્ટ હોમવર્ક આના બેઝિસ પર છે. એટલે તમે લખવાનું નહીં કે બધાને ઈમેલ મોકલી દેશું. અચ્છા, બધાની ઈમેલ, ઓકે, બધાની ઈમેલમાં મોકલાઈ જશે. આપણે એક વાર વાંચી જઈએ અને પછી હું તમને કહું છું હું હોમવર્ક શું છે. જો સૌથી પહેલા ક્રોધાથી કષાયોની મમતા થાય છે, બીજું પંચેન્દ્રિયોના વિષયમાં એટલે પાંચ ઇન્દ્રિયોના જે વિષયમાં આપણી પ્રવૃત્તિ થાય છે એ રોગ અટકે છે, આપણું અતિ ચંચલ મન પણ એકાગ્ર થાય છે, હિંસાથી પાંચ પાપ થતા નથી, જે થોડું જ્ઞાન પણ આપણને જો થાય ત્રણ લોક અને ત્રણ કાળ સંબંધીનું એ આપણને જાણ, એટલે આપણને કઈ સર્વજ્ઞ ભગવાન જેવું જ્ઞાન નથી પણ તો પણ આપણને એના વિશે થોડું જ્ઞાન થાય છે, હે ઉપાદે એટલે શું ગ્રહણ કરવા લાયક છે અને શું છોડવા લાયક છે એની આપણને સમજણ થાય છે, આત્મ જ્ઞાન સન્મુખ એટલે આપણો આત્મા અથવા તો આપણું જ્ઞાન આત્મસન્મુખ થાય છે, અધિક જ્ઞાન થવાથી આનંદ ઉત્પન્ન થાય છે, લોકમાં પણ આપણી મહિમા થાય છે, આપણે બી જોઈએ છે જે વધારે લર્નેડ હોય એની વધારે પ્રશંસા થાય, અને સાતિશય પુણ્યનો બંધ થાય છે. બરાબર, આ 10 પોઈન્ટ છે. આ 10 પોઈન્ટ આપણને સમજવાથી ઇમિડિયેટ બેનિફિટ છે, એટલે બહુ એક્સેસ પુણ્યનો બંધ થાય છે. એટલે આ જે 10 પોઈન્ટ છે એના પર તમારું હોમવર્ક એ છે કે આમાંથી તમારે કોઈ પણ 3 પોઈન્ટને એક્સપ્લેન કરવાના છે. કે સપોઝ આપણે શાસ્ત્રો ભણતા હોઈએ તો આપણને XYZ બેનિફિટ કે હે ઉપાધિની પહેચાન કેવી રીતે થાય છે તમારે ખાલી એ સમજાવવાનું છે, કોઈ પણ 3 વિષય. સમજાયું હોમવર્ક? ક્લિયર થયું? હે ઉપાધે એટલે શું આપણે ગ્રહણ કરવા જેવું છે, દેટ ઇઝ ઉપાધે, અને હે એટલે શું છોડવા જેવું છે, આપણને શું બેનિફિશિયલ છે અને શું બેનિફિશિયલ છે અને શું બેનિફિશિયલ નથી, એનો મતલબ કે ઉપાધિ અને હે રિસ્પેક્ટિવલી બરાબર છે. પણ એવું જરૂરી નથી. હવે સપોઝ કોઈને દાન દેવામાં એવું સાતિશય પુણ્ય બંધાય તો એને સામે એટલા પૈસા મળે એટલે એને એ જાતનું પુણ્ય. દરેક સાતિશયનો મતલબ બહુ જનરલ છે, કંઈ પણ હોઈ શકે. તમારી વાત પણ સાચી છે, એવું પણ એક સાતિશય પુણ્ય હોઈ શકે, પણ એ જ હોય એવું જરૂરી નથી. બરાબર, જે પાંચ પ્રકારના પાપ છે ને, હિંસા, જો ચોરી, કુશિન, પરિગ્રહ, એ આપણા અટકે છે.
એટલે ત્યારે વાંચતા હોય ત્યારે વાંચતા હોય ત્યાં તો નથી થતા. અચ્છા, એ તો મેં તમને એક્ઝામ્પલ આપી દીધું, પણ આવી રીતના તમારે બાકીના વસ્તુઓના 10માંથી કોઈ પણ 3ના આવી રીતના ડિસ્ક્રિપ્શન લખવાના છે કે સપોઝ તમે શાસ્ત્ર વાંચતા હોવ તો તમારું એ પર્ટિક્યુલર કેવી રીતના એ પર્ટિક્યુલર બેનિફિટ તમને કેવી રીતે મળે છે. સમજાયું? ક્લિયર થઈ ગયું? તમારે ગ્રુપ ડિસ્કશન પણ કરવું હોય તો તમે કરો, ઓપન બુક જે ટાઈપનું ડિસ્કશન કરવું હોય ચાલશે. આન્સર તમારા વર્ડ્સમાં લખજો. રીડિંગ અસાઇનમેન્ટ આખું ચેપ્ટર વાંચો. હા, આપણે નેક્સ્ટ ટાઈમ જે છે આપણે નેક્સ્ટ ટાઈમ 4th ચેપ્ટર જોવાના છીએ. આ ચેપ્ટર આની આજે 10 પોઈન્ટ છે ને એની પર ઇલાબરેટ કરીશું. પણ ચાર અનુયોગ પણ અચ્છા. હા, રીડિંગ અસાઇનમેન્ટ તરીકે આ ચેપ્ટર બી તમે વાંચો ને તમારું એકદમ પાક્કું થઈ જાય. અને 4th ચેપ્ટર બી આપણે સેકન્ડ પાર્ટ એટલે શરૂઆતમાં થોડું કવર કર્યું હતું, પણ હવે 4th ચેપ્ટર આપણે ક્યારે વાંચો અસાઇનમેન્ટ આપી નથી એટલે 4th ચેપ્ટર બી આખું વાંચો. બરાબર છે? 3rd અને 4th બે ચેપ્ટર વાંચવાના છે. 3rd અને 4th બે ચેપ્ટર ડિસ્ક્રિપ્શન થશે, નહીં તો લગભગ આખો ક્લાસ એવી રીતના આપણે શીખવાડવા જોઈએ. ઓકે, ચાલો ડિસ્કશન એ રીતે કર્યું કે નેક્સ્ટ ક્લાસમાં 10 પોઈન્ટ જે છે એને પણ ગ્રુપ ડિસ્કશન કરવાનું. એટલે તમે જો હોમવર્ક લખીને લાવશો ને એના પર પછી આપણે ફર્ધર ચર્ચા કરશું, પ્લસ જો સપોઝ અમુક મિસ થઈ ગયા હશે તો આપણે એના પર ડિસ્કશન કરશું. એટલે નેક્સ્ટ ક્લાસ છે ને એમાં લગભગ હાફ ટાઈમ આપણે ડિસ્કશન જ કરશું. આપણે ઈચ ઇન્ડિવિજ્યુઅલ પોઈન્ટ લઈને કેવી રીતના થાય છે એના પર બ્રેઇન સ્ટોર્મિંગ કરશું, અને ધ રિમેનિંગ હાફ આપણે જો 4 અનુયોગનું જે પહેલાં જોયું તો એનું થોડુંક રિફ્રેશન ફરીથી જોઈ લઈશું. બરાબર છે? અને એના પછીના ક્લાસમાં રાહુલભાઈ આપણને જે એ 4th ચેપ્ટરમાં જ 5 અલગ અલગ કોન્સેપ્ટ છે, શબ્દાર્થ, ભાવાર્થ, આગમાર્થ, નયાર્થ અને મતાર્થ, એ રાહુલભાઈ આપણને શીખવાડશે. બરાબર છે? ચાલો હવે જીનવાણી સ્તુતિ કરીને આપણે આજે ફિનિશ કરીએ. હે જીનવાણી ભારતી તોરી જપો દિન રે, જો તેરા શરણા ગયે સો પાવે સુખ ચેન. જીન વાણી કે જ્ઞાન સે સૂચે લો કાલો, સો વાણી મસ્તક નમો સદા દેતો. બોલો જીન વાણી માત નો જય.